हेलो गाइस, मेरे चैनल एग्जाम रिमाइंडर पे आप सभी का फिर से स्वागत है। सो आज गुज के पेपर सॉल्व नहीं करवाऊँगा, गुज के पेपर नेक्स्ट आएगा। लेकिन आज सोचा कि संकलन के सारे फॉर्मूला आपको सॉल्व करवा दूँ, जिससे आपको कोई भी फॉर्मूला रटना ना पड़े। आप इजीली ये वीडियो देख के जाओगे तो गुजकेट का कोई भी एग्जाम आएगा, गुजमेट में कोई भी दाखिला आवे अनियत संकलन में, तो तुम्हें इजीली सॉल्व कर सको। कारण के मेन वस्तु ये कि तुम्हें सूत्र आवड़ो जो, तो हूँ अनियत संकलन में टोटल 26 जटला सूत्र चलाइस। तो एक एक करें चालू करिए ने सूत्रों क्या गुखवाना ना पाए। ओके, तो पहलू सूत्र आई थी चालू करूँ, तो पहलू सूत्र है तो नॉर्मल सूत्र है, लाइक एक्स नी पावर एन हो एनु संकलन शू थाय तो एक्स नी पावर एन प्लस वन डिवाइडेड बाय एन प्लस वन प्लस सी। सी एक नॉर्मल कॉन्स्टेंट है, कोई भी आई सके। ओके, तो सी नी वैल्यू गमे तो आई सके। आ पहलो सूत्र, सूत्रों याद रखो कई रीते। बीजू सूत्र एक्स नी पावर एन नु आई गयू, बीजू जेनी पावर हो एक्स में एवं लखी दिए, लाइक ई पावर एक्स हो एनु संकलन शू थाय तो भाई ई पावर एक्स ने ई पावर एक्स थाय। त्रीजू आ चोपड़ा में एक सारी रीते लखी लेजो, ए पावर एक्स नु शू थाय जरा विकलन थतुं हतुं तो एनु विकलन थतुं हतुं ए पावर एक्स लॉग एक्स थतुं हतुं, लॉग ए थतुं हतुं राइट, तो ए पावर एक्स लॉग ए बेसी। खाली विकलन में गुणाकार में आवे, संकलन में भागाकार में, आ त्रण बेसिक सूत्रों आ पती है। पछी कई रीते याद करवाना सूत्रों ये समझो। हमें बाकी ना छ सूत्रों कई रीते बनावाना, एक संकलन साइन एक्स, संकलन कॉस एक्स, संकलन पची टेन एक्स कॉसेक एक्स सेक एक्स અને કોટેક્સ સૂત્રો કઈ રીતે યાદ રખાય એ પ્રમાણે કહું। છ વિધેયના સૂત્રો કોઈક વાર તમે લખાવ એસો સૂત્રો તો આવી રીતે સૂત્રો લખવાના, કે પહેલાં નોર્મલ ત્રણ સૂત્રો પછી આ ત્રણ સૂત્રો। તો સાઇન એક્સનું સંકલન સાસરૂપ, સાઇન જેને કોસની જો બદલો લે, કોસ કે હું વિકલનમાં હું તને ઋણ બતાવીશ રાઈટ, તો સાઇન કે હું તને સંકલનનું ઋણ બતાવીશ, આનું સાઇન એક્સ પ્લસ સી राइट। टेन एक्स में एन एक्स में भी इजी है, लॉग मोड सेक एक्स प्लस सी। हमें आ कन्फ्यूजन कि आ सूत्र आयु गेमन, ये सूत्र हूँ तमने हमें बताओ। अने सेक एक्स ने वन अपॉन कॉस एक्स लखो, लॉग में छेद में हो एटले माइनस लॉग मोड कॉस एक्स प्लस सी लखाए, सेम ज है गमे तो बेमांथी एक सूत्र बनाई तब आग जाइ सको। બીજું કોસેક એક્સનું લોગ મૂળ કોસેક એક્સ માઇનસ કોટ એક્સ રાઈટ પ્લસ સી, સેક એક્સનું લોગ મૂળ સેક એક્સ પ્લસ ટેન એક્સ પ્લસ સી, કોટ એક્સનું કોટેક્સનું બીજી છે લોગ મોડ સાઇન એક્સ। આ ચાર સૂત્રો હું તમને ઇઝીલી સમજાવું હમણાં થોડી આ રીતે કહી દઉં, તો આટલું તો તમને ખબર પડે કે છ વિધેયના સંકલન શું થાય તમને ખબર હોય છે। હવે જો તમને વિકલનના સૂત્રો ખબર હોય, લાઈક સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, કોસ એક્સનું સાઇન એક્સ, હવે ટેન એક્સનું વિકલન શું થતું હતું સેક્સ સ્ક્વેર એક્સ થતું હતું, તો સંકલન છે શું ખરેખર, વિરુદ્ધ વિકલન કહી શકાય। તો સેક્સ ટેન એક્સનું સેક્સ સ્ક્વેર એક્સ થતું હતું ને, તો સેક્સ સ્ક્વેર એક્સ ડી એક્સનું સંકલન શું થાય ટેન એક્સ થાય। આપણે ઊંધું જ લખી રહ્યા છીએ, બીજું કશું નથી લખી રહ્યા। હવે અગિયારમું સૂત્ર, હવે ટેન એક્સનું ખબર પડી, સાઇન એક્સનું વિકલન પ્રમાણે ખબર, કોસ એક્સનું ખબર, ટેન એક્સનું ખબર, હવે વાત આવી કોટ એક્સનું વિકલન, કોટ એક્સનું વિકલન શું થતું હતું માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ, તો કોસ એક્સ સ્ક્વેર એક્સ હોય એનું માઇનસ કોટેક્સ પ્લસ, કશું જ નહીં કરી રહ્યા આપણે, ઊંધું જ કરી રહ્યા છે, કોટેક્સ હોય તેનું માઇનસ કોસેક્સ પર ડી એક્સ થતું હતું,
લખી દીધું. હવે બીજું સેક એક્સ તો સેક એક્સનું વિકલન શું થતું હતું? સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. તો ભાઈ સેક એક્સનું વિકલન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ થતું હતું એટલે સેક એક્સ ટેન એક્સ ડીએક્સ, એનું સંકલન સેક એક્સ થાય. તે જ પ્રમાણે આપણે કોસેક એક્સ કેમનું બનશે? કોસેક એક્સ નહીં બને, માઇનસ કોસેક એક્સ બને. કારણ કે કોસેક એક્સનું વિકલન શું થાય? કોસેક એક્સનું વિકલન થાય માઇનસ કોસેક એક્સ કોટ એક્સ ડીએક્સ થતું, કોટ એક્સ થાય. પણ આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ એટલે માઇનસ કોટસેક એક્સ પ્લસ સી. બહુ ઇઝી રીતે તે ફોર્મ્યુલા તમે યાદ રાખી શકો છો. આ ચાર ફોર્મ્યુલા કઈ રીતે આવ થોડી વાર પછી બતાવો. બીજા આગળના ફોર્મ્યુલા પર જઈએ. હવે આટલા ફોર્મ્યુલા પછી છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્રમાણે જેટલા બી ફોર્મ્યુલા હોય એ પ્રમાણે આપણે એ ફોર્મ્યુલામાં જોઈએ. તો હવે નેક્સ્ટ પર જઈએ. ચૌદમો ફોર્મ્યુલો વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર મોન અપોન એ ટેન ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સી. ઇઝી. ટેન ઇનવર્સનું વિકલન શું થતું હતું? એના પ્રમાણે જ ટેન ઇનવર્સનું વિકલન જે થતું હતું વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ એક્સ રાઈટ. જ્યારે એની વેલ્યુ વન હતી એટલે ટેન ઇનવર્સ એક્સ હતું તો આપણે વિકલન શું લખતા હતા? વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ વનનો સ્ક્વેર રાઈટ. તો બસ એ પ્રમાણે એનું વિકલન કરવાનું. હવે બીજો ફોર્મ્યુલો, અમુક ફોર્મ્યુલા તમારે યાદ રાખવા પડશે, બધા ફોર્મ્યુલા માટે તો ટ્રીક નથી. એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર છે તો આનું વન અપોન ટુ. જ્યારે એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય ત્યારે હા એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હોય ને ત્યારે બી અલગ થાય. લોગ મોડ એક્સ આ યાદ રાખવાનું, જે અહીંયા નિશાની છે એ ઉપરવાળું એક્સ પ્લસ એ નીચે. ઠીક છે. સો અહીંયાથી યાદ થાય ત્યારે એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર તો એક્સ માઇનસ એ ઉપર એક્સ પ્લસ એ નીચે. હવે એમ સમજો કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે એક્સ નેગેટિવ થઈ ગયો એ પોઝિટિવ થઈ ગયો એટલે આને બી યાદ રાખવાની ટ્રીક તો એ જ થઈ ને કે ભાઈ વન અપોન ટુ એ ખાલી ફરક એટલો થશે કે એ ઉપર પોઝિટિવ નીચે નેગેટિવ. કારણ કે અહીંયા જે એની સાઇન હોય એ સાઇન ઉપર જાય એ રીતે યાદ રાખવાનું. અહીંયા એની સાઇન નેગેટિવ હતી એટલે ઉપર નેગેટિવ નીચે પોઝિટિવ. આવી રીતે અહીંયા એની સાઇન પોઝિટિવ છે એટલે નીચે નીચે નેગેટિવ ઉપર પોઝિટિવ. હવે નેક્સ્ટ ફોર્મ્યુલા રૂટમાં ઇન્ટિગ્રેશન રૂટમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આપણને ખબર હશે કે સાઇન ઇનવર્સ એક્સ હતું તો એનું વિકલન વન અપોન અંડર વન માઇનસ એક્સ સ્ક્વેર થતું. તો બસ એ જ છે આનું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન સાઇન ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સી. ઇઝી જ છે. પછી બીજા ફોર્મ્યુલા લોગના બીજા બે ફોર્મ્યુલા બને કેવા? ડીએક્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ ઓર માઇનસ એ સ્ક્વેર તો શું થાય? તો એનું લોગ મોડ એક્સ, અહીંયા તો પ્લસ જ પણ અંડર રૂટ કઈ રીતે લખું? એક્સ સ્ક્વેર પ્લસ ઓર માઇનસ એ સ્ક્વેર મતલબ કે અહીંયા જે ટર્મ આવે એ ટર્મ અહીંયા તમારે કોપી કરવાનો રાઈટ. લાઈક એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આવ્યું તો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લોગ મોડ એક્સ સ્ક્વેર પ્લસ. સો બહુ ઇઝી. હવે કોસ એક ઇન્વર્સ એક્સ હતું ને તો એનું વિકલન કેવું થતું હતું કે વન અપોન મોડ એક્સ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર થતું હતું રાઈટ. જ્યારે કોસ એક ઇન્વર્સ એક્સ જેવું આ શોર્ટકટ ફોર્મ છે કે તમે યાદ કઈ રીતે રાખો બરાબર. તો કે ભાઈ વિકલન યાદ રાખો તો તમને સંકલન કોઈ બી તકલીફ નહીં આપે. તો આના પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ તો શું થાય? એનું વન અપોન એ સેક ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી અને માઇનસ વન અપોન એ કોસેક ઇન્વર્સ એક્સ બાય એ પણ લખી શકાય. હવે તમારા ફોર્મ્યુલા ટેન એક્સ ડીએક્સ એ બધું કરાવીએ. ચલો થોડીક વાર બીજા ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા થોડા યાદ રાખવા પડે. અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આને બી યાદ રાખવા ટ્રીક છે. પહેલું તો એક્સ બાય ટુ, પછી એનું એ ટર્મ જે હોય એ માઇનસ એ સ્ક્વેર બાય ટુ લોગ મોડ એક્સ પ્લસ અંડરરૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી. ફરીથી ચેન્જ? કોઈ ચેન્જ નથી. ચેન્જ એ છે કે માઇનસ પ્લસ હોય
तो अँ माइनस तीन जगह इन वे टर्म एट प्लस कर दईसू और आ जगह प्लस कर दईसू। खाली आ एक टर्म एक्स्ट्रा एड थू जयरे छेदनी ऊपर गय तरह। ओके सो आ एक फॉर्मुला है। हमें अँ ते अंडोट ए स्क्वेर माइनस एक्स स्क्वेर आ जो ते अंडोट एक्स तो आतु एक्स स्क्वेर माइनस ए स्क्वेर तो आ फॉर्मुला आ प्रमाण गए खाली आग आप एड कर तो एज प्रमाण जयरे अंडर रूट ए स्क्वेर माइनस एक्स स्क्वेर डीएक्स फॉर्मुला बन से राइट तो ये फॉर्मुला क्या होता है एक्स बाय टू अंडर रूट एनु टर्म मतलब कि ए स्क्वेर माइनस एक्स स्क्वेर माइनस ए स्क्वेर बाय टू प्लस आशो आ मिस्टेक ना थे अँ भी माइनस प्लस थे राइट एनी ए साइन हो मुक्त जो एनी आग ए साइन एवं याद रखना एट भी एनी आगे साइन एनी आगे साइन अँ खाली फरक था साइन इनवर्स एक्स बाय कारण ए स्क्वेर माइनस एक्स स्क्वेर है आम एक्स स्क्वेर माइनस ए स्क्वेर है साइन इनवर्स एक्स बाय ए प्लस सी बहुत ईजी फॉर्मुला जो तुमने साइन एक्स बाय एनु डेरिवेटिव केव विकलन केव अंडरूट ए स्क्वेर माइनस एक्स स्क्वेर वन अपॉन तो एनु इंटीग्रेशन जयरे आने ऊपर लिंक करे तो खाली आ एक टमेट थी जाए आने खाली ए स्क्वेर बाय टू वधारे मिली जाए। ओके आ यार तरह ट्रीक है। ओके हवे बीजू सूत्र के संकलन में ई पावर ए एक्स साइन बी एक्स प्लस के आ फॉर्मुला तुम्हारे याद रखवा पड़े आना ऑप्शन नहीं तो भी ट्राई करी जो ई पावर ए एक्स एम एम डिवाइडेड बाय ए स्क्वेर प्लस बी स्क्वेर ए साइन एनी साथ साइन बी एक्स प्लस के माइनस बी कोस बी एक्स प्लस के आ तो याद रखू पड़े पर तो भी कही दू ए साइन जोड़ा तो ए साइन बी एक्स प्लस के प्लस बी माइनस बी कोस बी एक्स प्लस के। बीजू हमें चेन्ज अँ खबर पड़ से ई पावर ए एक्स कोस बी एक्स प्लस के छे तमारी पासे इंटू डी एक्स है बराबर तो कई रीते याद रखना राइट तो आमा बी ई पावर ए एक्स ए स्क्वेर प्लस बी स्क्वेर राइट चेन्ज तो कोई ज नहीं चेन्ज ये कि कॉस साथ आया ने कॉस वालों फॉर्मुला ए कॉस बी एक्स प्लस के आए अन साइन आए तो ए साइन बी एक्स प्लस के आए अन जो कॉस आए तो अँ प्लस साइन आए तो माइनस साइन न संकलन ऋण तो ये प्रमाण याद रखी सकें बी एक्स प्लस के प्लस सी तो आ 23 फॉर्मुला जो बहुज इम्पोर्टंट है अने आ बेजिक सूत्रों अनियत संकलन तो तब चौक्सपण याद रखी सको। हम अँ एक सम सॉल्व कर बताओ कि टेन एक्स न फॉर्मुला आप कोक वार भूली जाइए कि टेन एक्स इंटीग्रेशन शू थे कोक वार आप भूली जाइए तो याद कह कर हूँ एक ज कराईश। ओके तो स्टार्ट करी लाइक टेन एक्स ते भूली गया आई रीते गोखेलू याद नहीं टेन एक्स डी एक्स आप तो तुम सॉल्व कई करशो इंटीग्रेशन टेन एक्स पर सेक एक्स बदा में कंक ने कंक ऊपर वाले गुणवा कंक ने कंक वे भागवा है का तो नित्य सम यूज करवा आ तो तमने सूत्र खबर ज हे ने आ बेसिक सूत्र वधारे एड कर दिए आप चोईस में अँ लखी काढ़ू विधेयनी उपर विधेयन विकलन अनु इंटीग्रेशन तो विधेय घात में सॉरी विधेयन पर विधेयन विकलन तो लॉग मोड विधेय आ तो बेसिक फॉर्मुला है आवड़ो जो कोई फंक्शन आपेलू होनु विकलन एनी हो तो तब लॉग मोड एफ ऑफ एक्स लखी सको तो सेक एक्स विकलन अँ नहीं दिखात सेक एक्स विकलन टेन एक्स इंटू सेक एक्स है तो आंसर आए लॉग मोड सेक एक्स प्लस सी फॉर्मुला आप रटो नहीं समझो कि कई रीते फॉर्म कोई भी सूत्र गोखवा जरूर नहीं हमें तब एम कहो कि आ सेक एक्स आप सॉल्व कर बताओ तो सेक एक्स ने भी सॉल्व इजी रीते थी जाएगा सेक एक्स है तो हम कीधु ए प्रमाण सेक एक्स प्लस टेन एक्स वड़े गुणी भागीशु तो शू थे ऊपर सेक्स स्क्वेर एक्स प्लस सेक एक्स टेन एक्स नीचे सेक एक्स प्लस टेन एक्स तो सेक एक्स प्लस टेन एक्स विकलन करो तो सेक एक्स शू थे सेक एक्स इंटू टेन एक्स टेन एक्स शू थे सेक्स स्क्वेर एक्स
तो एज प्रमाण लॉग मोड सेक एक्स प्लस टेन एक्स तो दरेक फॉर्म्यूला ने समझो जरूरी है, कारण के एक्जाम में तो गोखी ने जो सूत्र जसो तो बहु कई काम में नहीं आवे। हवे कोसेक एक्स नो भी एवं है कि तब कोसेक एक्स माइनस कॉट एक्स वाले ऊपर गुणी ने भागशो ने तो सेम ज आंसर आवशे। हवे सेक एक्स प्लस टेन एक्स एक हजू फॉर्म्यूला है बनी सके, जो फॉर्म्यूला हूँ अँ लखी दूचु लॉग मोड खाली सी नहीं लगता पाचड़ टेन पाई बाय फोर प्लस एक्स बाय टू। आ कन्फ्यूजिंग थे घना लोग ने कि आ फॉर्म्यूलो बनो केम नो लॉग मोड टेन पाई बाय फोर प्लस एक्स बाय टू। घनी वार शू थे कि आ याद हो पेलो याद ना आए तो ये भी बनावता आवड़ो जो ही है। तो ये आप बनावा ट्राई करिए तो ईजी ट्रीक है। पहला तो साइन कॉस में फेरी करो आने वन अपॉन कॉस लखाए प्लस आने साइन एक्स अपॉन कॉस एक्स लखाए वन प्लस साइन एक्स बाय कॉस एक्स लखी सकिए वन ने नित्य सम आपी सकिए साइन स्क्वेर एक्स बाय टू प्लस कॉस स्क्वेर एक्स बाय टू अपने प्रूफ करवा जाइए प्लस टू साइन एक्स बाय टू कॉस एक्स बाय टू डिवाइडेड बाय कॉस एक्स नो शू थे तो कॉस टू एक्स फॉर्म्यूला आवड़त जो है अपने अनियत संख्या है कॉस टू एक्स फॉर्म्यूला शू कॉस स्क्वेर एक्स माइनस साइन स्क्वेर एक्स तो एम प्रमाण कॉस एक्स फॉर्म्यूला कॉस स्क्वेर एक्स बाय टू माइनस साइन स्क्वेर एक्स बाय टू लखी सके प्लस सी। तो अँ कट थे केमनू अने स्पेस नहीं एट हूँ अँ लखी बताऊँ लॉग मोड साइन एक्स बाय टू प्लस कॉस एक्स बाय टू होल स्क्वेर कहवा અને છેદમાં બે છેદ છૂટા પાડે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી કહેવાય તો કોસ એક્સ બાય ટુ માઇનસ સાઇન એક્સ બાય ટુ તો ખરા જ પણ એની સાથે કોસ એક્સ બાય ટુ પ્લસ સાઇન એક્સ બાય ટુ બી હશે જ ને તો બસ એને કટ કરી દીધું। હવે આખું છે એને આપણે કોસ એક્સ બાય ટુ વડે ડિવાઈડ કરીએ એટલે વન પ્લસ ટેન એક્સ બાય ટુ अपॉन वन माइनस टेन एक्स बाय टू। तो आ तो सीधो फॉर्म्यूला बनी गए आने लखवा जाइए तो लॉग मोड टेन एक्स प्लस वाई फॉर्म्यूला थे ने टेन पाई बाय फोर प्लस टेन एक्स बाय टू डिवाइडेड बाय वन माइनस टेन पाई बाय फोर इंटू टेन एक्स बाय टू राइट। तो आने अपने आ रीते लखी सकी टेन पाई बाय फोर की वेल्यू वन थे एट्ले बस तो आंसर आ गया लॉग मोड टेन पाई बाय फोर प्लस एक्स बाय टू प्लस सी। तो आज प्रमाण तब कोसेक एक्स बी फॉर्म्यूला प्रूव कर सको को आनी जरूर क्या पड़े एमने फॉर्म्यूला याद आए तो बहु बेस्ट बात है मैं कोक वाल जो तब भूली गया हो तो आप सॉल्व कई रीते करो समझ ना आए तो आनी जरूर पड़े कोक वार आप कन्फ्यूज हो लाइक सेक एक्स इंटीग्रेशन थ्रू शू थे सेक एक्स माइनस टेन एक्स थे सेक एक्स प्लस टेन एक्स अपन याद ना हो ત્યારે આપણે ચેક કરી શકીએ અને આવી રીતે આપણો ડાઉટ ક્લિયર થઈ શકે અને એક્ઝામમાં કોઈ દાખલામાં ભૂલ ના પડે। તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। ગુજકેટનો વિડીયો બનાવતો રહીશ અત્યારે અનિયત ચંગલનું મેં કીધું કોન્સેપ્ટ થોડો ક્લિયર કરાવી દઉં તો થેન્ક્સ ટુ વોચ માય વિડીયો।